ग्रुप ऑफ स्कूल राजूला कुंभारिया। नमस्ते विद्यार्थी मित्रों, आजना आपड़ा लेक्चर नंबर 7 चैप्टर नंबर 4 रासायणिक गतिकी की शुरुआत करता पहला अपने थोड़ू पाछळ रिविजन कर लीए। तो आप अत्यारुधी सरेराश वेग प्रक्रिया वेग विषे शीखा के भाई प्रक्रियकों ने निपजों पर आधार राखे प्रक्रिया वेग के प्रक्रिया वेग अथवा सरेराश वेग बराबर लेता था कि भाई माइनस डेल्टा आर ना छेद में डेल्टा टी बराबर डेल्टा पी ना छेद में डेल्टा टी। त्या सुधी आखो मुद्दों अलग हो अँ एक नवो मुद्दों शुरू थाय नाम आपसू वेग अभिव्यक्ति अथवा वेग नियमन अथवा विकलन वेग समीकरण पण कहीशू। तो आप शुरुआत करवा जाइए अँ थी कि वेग नियम अथवा वेग अभिव्यक्ति कोने केवू। वेग नियम ते एवी अभिव्यक्ति अभिव्यक्ति एटले के पद जेमा प्रक्रियानो वेग जोजो प्रक्रियानो वेग मात्र प्रक्रियकोनी सांद्रताना पर्यायमां दर्शाववामां आवे छे। एनो मीनिंग अहींया एवो थयो कि आपणे अत्यार सुधी सरेराश वेग कोनी सापेक्ष लेता था प्रक्रियकोनी सापेक्षे लेता था अने निपजोनी सापेक्ष लेता था। कारण के आपणुं सूत्र शुं हतुं सरेराश वेग बराबर माइनस डेल्टा आर ना छेदमां डेल्टा टी बराबर डेल्टा पी ना छेद में डेल्टा टी। एटले आपणे अहींया प्रक्रियको लेता था अने निपजो पण लेता था पण वेग अभिव्यक्तिनी अंदर मात्र आपणे कोनो उल्लेख करवानो छे प्रक्रियकोनी सांद्रतानो ज हुं करवानो छे उल्लेख करवानो छे। जेमां दरेक पर्याय एटले के कोई प्रक्रिया होय जेम के जो अहींया जोवा जाओ कोई प्रक्रिया आपी छे प्रक्रियक ए प्लस प्रक्रियक बी। अहींया जे ए छे एनो तत्वयुग्मिति गुणाक एटले के तेना मोलनी संख्या अहीं बी से प्रक्रियक बीना मोलनी संख्या है निपज मळे छे सी अने डी। तो सी ना केटला मोल मळे तो के स्मोल सी कैपिटल डी ना केटला मोल मळे छे स्मोल डी। तो अहीं पर्यायनो मीनिंग थाय छे प्रक्रियक ए अने प्रक्रियक बी। दरेक पर्याय पर कोई घातांक मूकवामां आवे छे जे घातांक छे आ घातांक एटले जे घातांकनो मीनिंग थई ए बराबर होय अने न पण होय कारण के घातांक छे ई પ્રક્રિયાની અંદર રહેલા પ્રક્રિયકોનો ક્રમ નક્કી કરતો હોય છે અને તે પ્રાયોગિક વેલ્યુ હોય છે। પ્રાયોગિક વેલ્યુ એટલે કે તે સૈદ્ધાંતિક નથી હોતી પ્રાયોગિક હોય છે તેનો મિનિંગ એવો થાય છે તેને તો આપણે કેલ્ક્યુલેશન કરવી પડે કોના આધીન પ્રક્રિયકોની સાંદ્રતાને આધીન। જે આપણે સ્વાધ્યાયમાં પ્રશ્ન આપ્યો છે પ્રશ્ન નંબર એક્ઝામ્પલ નંબર 10, 11 અને 12 જેનો આપણે આના પછીના લેક્ચરમાં અભ્યાસ કરશું ત્યાંથી આપણને ખબર પડશે કે જે અહીં કીધું છે કે ઘાતાંક મૂકવામાં આવે છે એ ઘાતાંક છે એ પ્રાયોગિક છે સિદ્ધાંતિક નથી। જે સંતુલિત રાસાયણિક સમીકરણમાં એટલે કે સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયા પામતી સ્પીસીસ એટલે કે પ્રક્રિયા કરતી સ્પીસીસ એટલે કે તત્વોના યોગમિતીય ગુણાંક હોય અને ન પણ હોય મેં હમણાં જ તમને કીધું કે કોઈ આપણે ઘાતાંક છે તે ઘાતાંક તેનો તત્વ ગુણાંક એટલે કે એ બરાબર હોય અને ન પણ હોય તમને આ થોડુંક નહીં સમજાય કારણ કે આખો મુદ્દો થોડોક અટપટો છે। જે આપણે સરળ લેંગ્વેજમાં સમજીએ તો આપણે કોઈ સામાન્ય પ્રક્રિયાને ધ્યાનમાં લ્યો જેમ કે આ પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ આપણે એ પ્લસ બી। તો અહીંયા એના મૂળને આપણે સ્મોલ એ કહીએ છીએ બીના મૂળને આપણે સ્મોલ બી કહીએ છીએ તમને નિપજ મળે છે કેપિટલ સી અને કેપિટલ ડી। જે કેપિટલ સીના મોલ છે જેને આપણે સ્મોલ સી વડે દર્શાવીએ છીએ કેપિટલ ડી જે નિપજ છે એના મોલને આપણે સ્મોલ ડી વડે દર્શાવીએ છીએ। જ્યાં કીધું છે એ બી અને સી અનુક્રમે શું છે પ્રક્રિયક એ પ્રક્રિયક બી નિપજ સી અને નિપજ ડીના તત્વયુગમિતીય ગુણાંક એટલે કે તેના મોલની સંખ્યા। હવે વેગ અભિવ્યક્તિ કેમ મેળવી આ પ્રક્રિયા પરથી વેગ અભિવ્યક્તિ લખવી કેમ આપણે હમણાં ભણ્યા વેગ અભિવ્યક્તિ માત્ર કોની સાંદ્રતા પરથી પર્યાય છે તો માત્ર પ્રક્રિયક એટલે કોનો ઉલ્લેખ કરવાનો પણ થશે અહીં એ અને બીનો કારણ કે અહીં પ્રક્રિયક તરીકે કોણ વર્તે છે માત્ર એ અને બી। તેથી આપણે વેગ અભિવ્યક્તિ બરાબર લખી શકીએ વેગ પ્રપોર્શનલ એટલે કે વેગ અભિવ્યક્તિ એટલે કે પ્રપોર્શનલ પ્રક્રિયક એ ની ઘાતાંકમાં એક્સ પ્રક્રિયક બી ની ઘાતાંકમાં વાય। આ જે એક્સ છે જે ઈ એક્સ અને વાય ઈ પ્રયોગો દ્વારા નક્કી થતો પ્રક્રિયાનો ક્રમ છે એની સાપેક્ષ પ્રક્રિયાનો ક્રમ તો કે એક્સ થાય બીની સાપેક્ષ પ્રક્રિયાનો ક્રમ વાય થતો હોય છે। જે આ ચેપ્ટરમાં આપણે જેમ જેમ આગળ વધશું તેમ આની વિશે તમને વધુ ડીપમાં માહિતી મળતી જશે અત્યારે થોડું સમજતા જાઓ કે એક્સ છે ઈ એના સંદર્ભનો ક્રમ છે વાય છે ઈ પ્રક્રિયક બીના સંદર્ભનો પ્રક્રિયાનો ક્રમ હોય છે।
જ્યાં લીખું છે જ્યાં એક્સ બરાબર એ, એ એટલે શું છે વિદ્યાર્થી મિત્રો, એક્સ અને એ બંને અલગ છે, કારણ કે એ છે એના તત્વોથી ગુણાક છે, જ્યારે એક્સ અને વાય છે તેના પ્રક્રિયાના સંદર્ભ ક્રમ છે. એટલે કીધું છે જ્યાં એક્સ બરાબર એ અને વાય બરાબર બી, જે પ્રક્રિયા એ અને બીના તત્વો યુગ્મિતિ ગુણાક છે, કોણ? એ અને બી, જે હોય અથવા ન પણ હોય. એટલે કેનો મિનિંગ કે એક્સ બરાબર એ હોય અને ન પણ હોય, એમ વાય બરાબર બી હોય કે ન પણ હોય, કારણ કે એક્સ અને વાય છે એ પ્રાયોગિક રીતે નક્કી થઈ છે, નક્કી થતા હોય છે, જેને હું બહુ સરળ એક્ઝામ્પલ દ્વારા આપણે સમજશું, તેનો ઉપાધિ ન કરતા પહેલાં ત્યાં સામાન્ય રીતે થોડુંક વિકલન વ્યક્ત સમીકરણ વિશે શીખી લો, ત્યારબાદ એક્ઝામ્પલ લેશો આપણે અલગ અલગ બે, ત્યાંથી તમને ખબર પડી જશે કે આ હોય કે ન હોયનો મિનિંગ શું છે. તો આપણે જોઈએ લખ્યું છે વિકલન વેગ સમીકરણ બરાબર લખ્યું છે, અને વિકલન વેગ બરાબર અહીંયા કે આવશે, કારણ કે પ્રપોર્શનલ નિશાની દૂર થાય તો સંતુલન અચળાંક કે એડ થતો હોય છે, એટલે કે એ રેસ ટુ એક્સ બી રેસ ટુ વાય. વિકલન વેગ આપણે કોને પર્યાયમાં લીધો છે? માત્ર પ્રક્રિયકો, એટલે પ્રક્રિયકો માટે આપણે શું લેતા હતા? માઇનસ ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટી, એટલે લઈએ છીએ માઇનસ ડી આરના છેદમાં ડીટી બરાબર કે એ રેસ ટુ એક્સ બી રેસ ટુ વાય. જ્યાં કે સંભ્રમતા અચળાંક છે તેને વેગ અચળાંક પણ કહે છે, અથવા પ્રક્રિયાના વિકલન વેગ સમીકરણના સંભ્રમતા અચળાંક કે ને વેગ અચળાંક કહે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આમાં થોડું ઘણું તમને નહીં સમજાણું હોય, કારણ કે આ ટોપિક જ એવો છે જેમાં અલગ અલગ વાત કરે છે. આને તમે એક્ઝામ્પલ સાથે સમજશો તો વધુ સરળ રહેશે. અત્યારે તમે માત્ર એટલી જ વસ્તુ શીખો કે પ્રક્રિયા ઉપરથી વેગ અભિવ્યક્તિ લખવી કેમ, બાકી તમને એક્સ અને વાય વિશેનો જે કાંઈ ડાઉટ છે એ આપણે એક્ઝામ્પલનું સોલ્યુશન કરશું ત્યારે મળી જશે, તેની ઉપાધિ ન કરતા અત્યારે માત્ર તમે એટલી જ વસ્તુ શીખો કે પ્રક્રિયા તમને આપી હોય તેમાંથી વેગ અભિવ્યક્તિ કેમ લખવી, એટલું જ માત્ર શીખો ત્યારે. તો આગળ જોવા જઈએ, જો આ કોઈ એક્ઝામ્પલ આપ્યું છે તમને, બે મોલ એનોના પ્લસ ઓ ટુ, તો એ પ્રક્રિયક તરીકે કોણ છે? એનઓ નાઇટ્રોજન મોનોક્સાઇડ અને ઓક્સિજન વાયુ, તમને નિપજ મળે છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો પ્રક્રિયાના વેગ નિયમની અભિવ્યક્તિ નીચે પ્રમાણે થાય. કેમ લખવાની? તો કે વેગ બરાબર, જુઓ અહીંયા ધ્યાન રાખજો, તમે કાં તો વેગ લખવાનું કાં તો આ વેલ્યુ લખવાની, સમજાય છે વિદ્યાર્થી? વેગ બરાબર જ આ વેલ્યુ છે, એટલે તમે આમ લખી શકો કે વેગ બરાબર કે એનઓ ટુ, જો અહીંયા તત્વનો ગુણાંક કેટલો છે? બે, એટલે આપણે કેટલા મૂક્યા માથે? બે. ઓ ટુ એટલે કેટલા મૂક્યા? ઓ ટુ. કાંઈ નહીં તો વન હોય પણ આપણે વન લખતા નથી. એટલે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે વેલ્યુ લખે, બે વેલ્યુ લખવાની જરૂર નથી, કાં તો તમે શું લખી કહો? વેગ બરાબર કે એનો ટુ ની ઘાતમાં બે અને ઓ ટુ ના ઘાતાંકમાં એક, અથવા તમે શું લખી શકો? માઇનસ ડી આર ના છેદમાં ડી ટી બરાબર કે એનઓ ટુ ઘાતાંકમાં બે ઇન્ટુ ઓ ટુ ઘાતાંકમાં એક. જે આ સ્ક્વેર બ્રેકેટ છે, જે આ સ્ક્વેર બ્રેકેટ એ સાંદ્રતા દર્શાવે છે, જે તમે સ્ક્વેર બ્રેકેટ કહો છો ચોરસ કાઉસ, આ પ્રક્રિયકની શું દર્શાવે છે? સાંદ્રતા. આ કાઉસની અંદર જે કાંઈ વેલ્યુ તમે મૂકો છો એ જે તે પ્રક્રિયકની સાંદ્રતા થતી હોય છે. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા એનો ટુની જગ્યાએ 0.01 મોલર મૂકું તો એ એનો ટુની સાંદ્રતા થાય છે. એટલે સિમ્પલ વાત કરવા જાઓ તો આ જે સ્ક્વેર બ્રેકેટ છે એની અંદર તમે કોઈ પણ વેલ્યુ મૂકો છો જે તે પ્રક્રિયકની શું હોય છે? સાંદ્રતા હોય છે. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, આનો વેગ અભિવ્યક્તિ કેમ લખવાની છે? તો વેગ અભિવ્યક્તિ બરાબર કાં તો વેગ લખવાનો કાં તો માઇનસ ડીના છેદમાં ડીટી લખવાનું, બંને લખવાની જરૂર નથી. જો આના બરાબર આ છે ને આના બરાબર આ વેલ્યુ છે, એટલે તમે શું લખી શકો? કે વેગ બરાબર કે એનો ટુની ઘાતાંકમાં બે ઓ ટુ ઘાતાંકમાં એક, અથવા શું લખી શકશો? માઇનસ ડીઆરના છેદમાં ડીટી બરાબર કે ઇન્ટુ એનો ટુ ઘાતાંકમાં બે અને ઓ ટુ ઘાતાંકમાં એક. તો અહીં જોવા જાઓ તો આપણે આ પ્રક્રિયા છે ને અહીંયા કોઇન્સિડન્સ એવો થતો હોય છે કે જ્યાં તત્વયુક્તિ ગુણાંક બે, ઓક્સિજનનો તત્વયુક્તિ ગુણાંક કેટલો છે? અહીંયા કાંઈ ન, એટલે એક તો હોવાનો જ છે. એટલે કીધું છે એક્સ બરાબર બે એનોનો સહગુણક અને વાય બરાબર એક, જે કોનો સહગુણક થશે? ઓ ટુનો સહગુણક, જે આપણે અહીંયા ઘાતાંકમાં લખ્યો નથી પણ આપણે ખબર જ હોય છે એક બરાબર લખતા ન હોય પણ એક ત્યાં હોય છે. જો અહીંથી મેં તમને પહેલાં વાત કરી હતી એમ કે વેગ નિયમ છે સૈદ્ધાંતિક નથી પણ તે કેવો છે? પ્રાયોગિક રીતે નક્કી કરી શકાય છે. આથી નીચે
આપેલી પ્રક્રિયાઓમાં ઘાતાંકનું મૂલ્ય સહગુણકોથી કેવું છે ભિન્ન અને ક્યાંથી નક્કી થયેલ છે વિદ્યાર્થી મિત્રો આ પ્રાયોગિક મૂલ્યો પરથી નક્કી થાય છે જો આ પ્રાયોગિક મૂલ્યો પરથી કેમ નક્કી થાય છે એ હું તમને આની પછીના લેક્ચરમાં સ્વાધ્યાયના એક્ઝામ્પલ સોલ્વ કરીને શીખવાડીશ અહીંયા તમે જોવા જાઓ સરળ વાતમાં આમ જ જો કે અહીંયા શું આવે એક્સ આવે અહીં શું આવે વાય એક્સ એટલે પ્રક્રિયક એનો પ્રક્રિયા ક્રમ થતો હોય છે અહીંયા જોવા જાઓ તમે અહીંયા એ બરાબર કેટલા મળે છે બે તો એક્સ બરાબર બે મળે છે એ કોઇન્સિડન્સ એવો થાય છે કે જ્યાં જેટલો એ છે એટલો જ એક્સ મળે છે જેટલો વાય છે એટલો જ બી મળે છે પણ એવું બધી જ પ્રક્રિયામાં થતું હોતું નથી જો એ એક પ્રક્રિયા એ નીચે દર્શાવેલ છે આપણે સી એચ સી એલ થ્રી પ્લસ સી એલ ટુ સી એચ સી એલ થ્રી સી એચ સી એલ થ્રી પ્લસ સી એલ ટુ તમને મળે છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ ને એચસીએલ તો આની વેગ અભિયુક્તિ તમે લખવા જાઓ તો જો આ વેગ અભિયુક્તિ લખી છે કે વેગ બરાબર જો આમાં પાછું બે વસ્તુ લખી બે વસ્તુ લખવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો આમાં સમજાવવા પૂરતી બધી વસ્તુ આપી છે આપણે શું લખી શકો વેગ બરાબર ડાયરેક્ટ આ વેલ્યુ લખી નાખવાની આ વેલ્યુ લખવા જવાની જરૂર છે નહીં અને જો વેગ લખો તો ખાલી એટલી વસ્તુ લખવાની જો આ માઇનસ ડી આરના છેદમાં ડીટી બરાબર કે સ્ક્વેર બ્રેકેટની અંદર સી એચ સી એલ થ્રી ઘાતાંકમાં જો સી એચ સી એલ થ્રીને તત્વથી ગુણાંક કાંઈ છે નહીં એટલે આપણે ખાલી એક લખ્યો છે અહીંયા સી એલ ટુ જો અહીંયા ડાઉટ તમને ક્લિયર થશે હવે અહીંયા તો જો કાંઈ નહીં એક હોવો જોઈએ ને તો કેટલા મૂકવા જોઈએ એક પણ એક મૂકતા નથી એનું રીઝન શું છે આ એકના છેદમાં બે છે ને એ પ્રાયોગિક પરિણામનું રિઝલ્ટ છે એટલે કહેવાનો મિનિંગ એક્સ અને વાય છે ને એ તમે તેના તત્વવિધિ ગુણાંકો પરથી નક્કી કરી શકતા નથી તે પ્રાયોગિક હોય છે પ્રાયોગિક એટલે તમારે એની સાંદ્રતા આપી હોય સાંદ્રતા આપીને પ્રક્રિયાનો વેગ આપ્યો હોય એના પર તમે ગોતી શકો વિદ્યાર્થી મિત્રો જરાય આ બાબતે ટેન્શન ન લ્યો આ બધી જ વસ્તુ તમને ક્લિયર થઈ જશે આની પછીના લેક્ચરમાં જ્યારે હું તમને ત્રણ સ્વાધ્યાયના એક્ઝામ્પલ સોલ્યુશન કરાવડાવીશ ત્યારે તમને ખબર પડી જશે કે એક્સ અને વાય એ અને બી વચ્ચે તફાવત શું છે અત્યારે માત્ર સમજો કે એ અને એક્સ કાં તો બંને સરખા હોય પણ શકે અને ન પણ હોય અહીંયા તમે જોવા જાઓ તો જે એની વેલ્યુ બરાબર કેટલી હતી બે તો કોઇન્સિડન્સ એવો થયો એક્સ બરાબર કેટલા મળે છે બે અહીંયા બીની વેલ્યુ કેટલી હતી એક તો વાયની વેલ્યુ તમને કેવી મળે છે એક મળતી હોય છે જે કોઇન્સિડન્સ છે બધી જ પ્રક્રિયામાં એવું થતું હોતું નથી જે પ્રક્રિયા તમે નીચે આપી જોઈ લો અહીંયા એક છે તો એક્સ બરાબર એક આવવું જોઈએ ને તો અહીંયા એક આવ્યા છે નો ડાઉટ પણ ક્લોરિનની આગળ કેટલા છે એક તો અહીં જો એક નથી આવ્યા આજે એક નથી આવ્યા એનું રીઝન શું છે આ પ્રક્રિયાનું જે તમે પ્રાયોગિક રીતે નક્કી કરવા જાઓ તો વાય કેવો મળે છે અલગ મળતો હોય છે એટલે કીધું છે કે ક્લોરિનના ઘાતાંકમાં એકના છેદમાં બે છે જે પ્રક્રિયામાં ક્લોરિનના તત્વવિધિ ગુણાંક તરીકે નથી કારણ કે ક્લોરિનના તત્વવિધિ ગુણાંક કેટલો છે અહીંયા એક પણ વાય બરાબર તો કેટલા મૂક્યા એકના છેદમાં બે શું કામ કારણ કે જે એક્સ અને વાયની વેલ્યુ છે ને એ પ્રક્રિયા ઉપરથી નક્કી નથી થતી એ પ્રક્રિયાના પ્રાયોગિક વેલ્યુ પરથી નક્કી થતી હોય છે તેને સાંદ્રતાની સાપેક્ષ નક્કી કરવાની હોય છે અને એ આની પછીના લેક્ચરમાં બહુ સરળ એક્ઝામ્પલ દ્વારા આપણે શીખીશું કે એક્સ અને વાય મળે કઈ રીતે પ્રાયોગિક કઈ રીતે છે સૈદ્ધાંતિક શું કામ નથી એ આના પછીની લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું બીજી પ્રક્રિયા એવી જ આપી છે કે તમને સી એચ થ્રી સી ડબલ ઓ સી ટુ એચ ફાઇવ એચ ટુ ઓ તમને મળે છે સી એચ ટી સી ડબલ ઓ એચ એસિટિક એસિડ અને ઇથેનોલ મળે છે તો આની વેગ અભિવ્યક્તિ લખવા જાઓ તો શું થવી જોઈએ કે વેગ બરાબર આપણે જનરલ સમજવા જઈએ તો શું થવી જોઈએ કે વેગ બરાબર જો એ અને બી હરખા હોય તો વેગ બરાબર શું થવું જોઈએ કે ગુણાકારમાં સી એચ થ્રી સી ઓ ઓ સી ટુ એચ ફાઇવ ઘાતાંકમાં એક અને ઇન્ટુ એચ ટુ ઓ ઘાતાંકમાં એક પણ એવું શું થાય છે એ ક્યાંથી ખબર પડશે તેને પ્રાયોગિક વેલ્યુ પરથી જોવા જાઓ તો જો કીધું છે આ પ્રક્રિયા માટે વેગ નિયમ અભિવ્યક્તિ પ્રાયોગિક મૂલ્યો પ્રમાણે નીચે પ્રમાણે જો પ્રાયોગિક મૂલ્યો કહી દીધા વિદ્યાર્થી મિત્રો એટલે કીધું છે વેગ બરાબર જો અવારનવાર કહું છું તમને કાં તો આ વેલ્યુ લખો કાં તો આ લખો બંને લખવાની જરૂર નથી તેથી કે બરાબર સોરી વેગ બરાબર કે સી એચ થ્રી સી ઓ ઓ સી ટુ એચ ફાઇવ અહીંયા એક આવે છે જ્યારે એચ ટુ ઓ માટે ઝીરો એનો મિનિંગ શું થયો કે વાય બરાબર ઝીરો છે નહીં કે બી બરાબર બી બરાબર તો વન જ છે જે એ અને બી છે એના તત્વવિધિ ગુણાંક તત્વવિધિ ગુણાંક એટલે તેના મોલની સંખ્યા છે પણ એક્સ અને વાય બંને અલગ છે એટલે જો અહીં ખાલી આ કોઈની ખાતમાં ઝીરો એટલે વન એનો મિનિંગ એવો થયો કે એચ ટુ ઓની સાથે કાંઈ લેવા દેવા નથી કોને વેગ અભિવ્યક્તિ એટલે કે એચ ટુ ઓ છે એચ ટુ ઓ ની પર ઝીરો એટલે આ વેલ્યુ ઝીરો કેમ પ્રૂફ થાય એ પણ આપણે આને પછીના લેક્ચરમાં પ્રૂફ કરશું આપણે
જોઈએ આ રીતે આ સમીકરણ પ્રક્રિયક તરીકે એચ ટુ હશે તેમ છતાં પ્રક્રિયાનો વેગ આધાર એચ ટુ ઉપર નથી તેવું પ્રાયોગિક પરિણામોથી નક્કી કરાયું છે. વેગ નિયમ અભિવ્યક્તિ માત્ર સંતુલિત જવાબોમાં જ કીધું છે. વેગ નિયમ અભિવ્યક્તિ માત્ર સંતુલિત પ્રક્રિયા સમીકરણથી કરી શકાય નહીં પણ કોના પ્રાયોગિક પરિણામો પરથી જ કરવી પડે છે. અને વિદ્યાર્થી મિત્રો, તમે આ લેક્ચરની અંદર માત્ર એટલું શીખો કે કોઈ પ્રક્રિયા આપી હોય તેની અભિવ્યક્તિ કેમ લખવી, એક્સ અને વાય કેમ નક્કી કરાય, હું તમને આની પછીના લેક્ચરમાં શીખવાડી દઈશ. અત્યારે આ લેક્ચરમાં માત્ર શીખો કે એક્સ અભિવ્યક્તિ કેમ લખવી કોઈ પણ પ્રક્રિયાની. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આ એક માર્ક્સમાં એમસીક્યુમાં આ રીતે પૂછાય છે. જોવાની પછી એક્ઝામ્પલ આવો પ્રશ્ન આપ્યો હોય છે કે પ્રક્રિયાઓના જેમના વેગ અભિવ્યક્તિ નીચે પ્રમાણે આપેલા છે. જો એ માટે આપ્યું છે વેગ બરાબર કોઈ પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો, કે એ વેગ બરાબર કે એના સંદર્ભમાં એકના છેદમાં બે ક્રમની છે, બીના સંદર્ભમાં ત્રણના છેદમાં બે ક્રમની છે. આપણે શું કહેતા છે, પ્રક્રિયાનો એકંદર ક્રમ યાદ રાખજો. પ્રક્રિયાનો એકંદર ક્રમ ગોતવાનું સૂત્ર સામાન્ય છે. ઘાતાંક આપ્યા હોય એનો શું કરી નાખવાનો સરવાળો, આને એક્સ કહેવાય, આને શું કહેવાય, વાય. તમને જ્યારે પણ પ્રશ્ન પૂછે કે પ્રક્રિયાનો એકંદર ક્રમ નક્કી કરો તો શું કરવાનું, એક્સ અને વાયનો શું કરી નાખવાનો સરવાળો. જો કીધું છે એકંદર ક્રમ બરાબર શું થાય છે, એક્સ પ્લસ વાય. તો આપણે પહેલી અભિવ્યક્તિ લેવા જઈએ તો અભિવ્યક્તિ છે કે એ રેસ ટુ વન હાફ બી રેસ ટુ થ્રી બાય ટુ. અને એકદમ પ્રક્રિયાનો ક્રમ બરાબર શું થાય, દરેક પ્રક્રિયકના વેગના ઘાતાંકનો શું કરવાનો સરવાળો. એટલે એકદમ પ્રક્રિયા ક્રમ બરાબર એક્સ બરાબર શું છે, એક્સના એકના છેદમાં બે, તો એક્સ બરાબર મૂકશું એકના છેદમાં બે, વાય બરાબર શું છે ત્રણના છેદમાં બે. તો આ બંનેનો સાદરૂપ આપશો એટલે છેદ હરખો છે એટલે છેદમાં બે આવશે, ત્રણ ને ચાર, ચારના છેદમાં બે, એટલે જવાબ કેટલો હશે બે. એટલે મિનિંગ થયો આ અભિવ્યક્તિ પ્રમાણે પ્રક્રિયા કેટલામાં ક્રમની છે, તો કે દ્વિતીય ક્રમની છે. એ જ રીતે તમે આમાં કરો તો જો આમાં એક્સ પ્લસ શું કરી નાખવાનું, વાય. તો એક્સ પ્લસ વાય એટલે ઓછો ઓછે વધતે ઓછા, એટલે ત્રણના છેદમાં બે માઇનસ વન એટલે બે અહીં ગુણાશે, એટલે ત્રણ માઇનસ બે એટલે કે એકના છેદમાં શું આવશે બે, એટલે કેટલા ક્રમની થઈ, અર્ધક્રમની પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્નો બોર્ડમાં પૂછાતા હોય છે, તમને વેગ અભિવ્યક્તિ આપી દે. જો વિદ્યાર્થી મિત્રો વેગ અભિવ્યક્તિ આપી દીધી તો બહુ સિમ્પલ થઈ જાય છે. વેગ અભિવ્યક્તિ આપી હોય એનો મિનિંગ કે છે તમને ઘાતાંક આપ્યો છે, એની પર ઘાતાંક આપ્યો તેને એક્સ કહેવાય છે, બીની પર ઘાતાંક આપ્યો એને વાય કહેવાય છે. તો ઘાતાંકનો સરવાળો કરો, એ પ્રક્રિયાનો શું થતો હોય છે, એકંદર ક્રમ નક્કી થતો હોય છે. આ લેક્ચરની અંદર તમને ઘણા જ બધા પ્રશ્નો ઉદ્ભવ્યા હશે. તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરીને સ્કૂલે આવીને આ પ્રશ્નનું સોલ્યુશન મેળવી શકો છો. એ ઉપરાંત આની પછીના લેક્ચરમાં બધા પ્રશ્નો સોલ્યુશન થઈ જશે. તમને બધાને ડાઉટ હશે એ અને એક્સ વચ્ચે, જે આપણે સામસામે બેઠીને ભણો તો પણ એ ડાઉટ રહેવાનો જ હતો. જે તમે અમુક લેક્ચર અમુક એક્ઝામ્પલ જ્યાં સુધી નહીં જોવો ત્યાં સુધી ખબર પડવાની નથી. એટલે આ બાબતે ટેન્શન ન લેતા આ લેક્ચરનું માત્ર એટલી જ વસ્તુ ધ્યાનમાં રાખો કે વેગ અભિવ્યક્તિ કેમ લખવી, વેગ અભિવ્યક્તિ આપી હોય તેમાંથી પ્રક્રિયાનો ક્રમ કેમ ગણવો. પ્રક્રિયાનો ક્રમ ગણવાનું સૂત્ર ઇઝી છે કે એક્સ પ્લસ વાય. તમને કોઈ પણ વેગ અભિવ્યક્તિ આપી હોય તેની પર રહેલા ઘાતાંકનો શું કરી નાખવાનો સરવાળો. બાકીનું વધારે આપણે આની પછીના લેક્ચરમાં જ્યારે અભ્યાસ કરશું એક્ઝામ્પલનો, ત્યારે તમને એક્સ અને વાય વિશે ખબર પડશે કે એક્સની વેલ્યુ એ વાય જેટલી, એક્સની વેલ્યુ એ જેટલી શું કામ નથી હોતી અને વાયની વેલ્યુ બી જેટલી શું કામ નથી હોતી. કારણ કે એક્સ અને વાય છે એ તમે પ્રાયોગિક રીતે નક્કી કરવાના હોય છે, નહીં કે પ્રક્રિયા ઉપરથી. જે આપણે એક્ઝામ્પલ જોશું ત્યારે વધુ ખબર પડશે વિદ્યાર્થી, બાકી તેની ઉપાધિ ન કરતા. ત્યારબાદ પછીના લેક્ચરમાં મળશું.